ચીનમાં કોરોના નામનો વાયરસે હાહાકાર મચાવ્યો છે ત્યારે અરવલ્લીનો એક વિદ્યાર્થી ચીનમાંથી ઘરે પાછો આવ્યો. સચોટ ખબર અને દર્શકોના વિશ્વાસનું એક વર્ષ, એક વર્ષ સફળતાનું જે તમારા સહયોગ વગર હતું અસંભવ. તમે આપ્યો સાથ અને અમે મેળવી સફળતા. દર્શકોની મદદથી અમને મળ્યો આનંદ. અમને સહકાર આપવા બદલ દર્શકોનો આભાર. ZSTVએ એક વર્ષ કર્યું પૂર્ણ. ZSTVના તમામ દર્શકોનો આભાર. ZSTV સ્ટાફનો તથા તમામ રિપોર્ટરોનો આભાર. સફળતાનું એક વર્ષ આભાર ગુજરાત. ચીનમાં કોરોના વાયરસ હાહાકાર મચાવ્યો છે. ચીનના વુહાન શહેરમાં આ અતિચેપી વાયરસ કે જે હવાથી ફેલાય છે તેને લઈ 80થી વધુ વ્યક્તિઓના ચીની સરકારી આંકડા મુજબ મોત નિપજ્યા છે અને હજારો લોકો આ ચેપી વાયરસની ઝપટમાં આવ્યા છે. અરવલ્લી જિલ્લાના 3 વિદ્યાર્થીઓ અને સાબરકાંઠા જિલ્લાના 80 વિદ્યાર્થીઓ ચીનના વિવિધ શહેરોમાં અભ્યાસ અર્થે હોય આ સાત્રોને વાલ્યોમાં ચિંતા સવાઈ છે. અરવલ્લીનો વિદ્યાર્થી માતંગકુમાર જગદીશભાઈ ગોર, જે ધનસુરાનો રહેવાસી છે અને ચીનના નૈનિક સિટીમાં ઇન્ટર્ન ડૉક્ટર તરીકે ફરજ બજાવે છે, જે પોતે ગુરુવાર સવારે ચીનથી ઘરે આવ્યા. આરોગ્ય વિભાગ મેડિકલ ઓફિસર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને જાણ થતાં તેમની મુલાકાત લઈ આ અંગે મેડિકલ કરવામાં આવ્યું. તેના અંદર કોઈ વાયરસના લક્ષણ નથી અને આરોગ્ય વિભાગ તેના સંપર્કમાં રહીને જરૂરી સર્વે અંગેની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. ને અરવલ્લી જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગ કોરોના વાયરસને લઈને સતર્ક બની મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં એમ્સ અને બાયડ નજીક વાત્રક હોસ્પિટલમાં કોરોના વાયરસ દર્દી માટે આગોતરા પગલાના ભાગરૂપે આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યા છે. 5 આઇસોલેશન વોર્ડ, 8 વેન્ટિલેટર અને 12 બેડની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર અમૃતેશ ઔરંગાબાદ કરે જણાવ્યું હતું કે જિલ્લામાં ચીનથી છેલ્લા 14 દિવસ દરમિયાન જે લોકો પ્રવાસ ખેડી આવ્યા છે તેવા લોકોમાં કોરોનાનો વાયરસ છે કે નહીં તે ગુજરાતના અરવલ્લી જિલ્લાના અભ્યાસ અર્થે ચીનમાં ગયેલ છે. તેઓ મુજબ જિલ્લા જેસવાડી, સરડો અને લીંબોના 3 વિદ્યાર્થીઓ હાલ ચીનના જુદા જુદા શહેરોમાં હોસ્ટેલમાં અટવાયા છે. કોલેજ સત્તાવાળાઓએ સાત્રોને તુરંત દેશમાં પરત ફરવા જણાવી દીધું છે ત્યારે વિદેશ વિભાગને આ સાત્રો વિશેની માહિતી કલેક્ટર દ્વારા જાણ કરી દેવાઈ છે. દેવાંગ ચૌધરી, ZSTV, અરવલ્લી. હું અત્યારે ચાઇનાના ગોંગશી પ્રોવિન્સના નેનિંગ સિટીમાં ઇન્ટર્ન ડૉક્ટર તરીકેની ફરજ બજાવી રહેલ છું. કોરોના વાયરસના લીધે થયેલા વુહાન સિટીમાં આઉટબ્રેકના લીધે અમારી યુનિવર્સિટીના ટીચરે અમને ઘરે જવાની પરવાનગી આપેલ છે. તેથી કરીને અમને જો કોઈ પણ રિસ્ક ના થાય એટલા માટે અમે ઘરે પરત આવી ગયેલ છીએ. કોરોના વાયરસના લીધે વુહાન સિટીમાં લગભગ 200-300 ઇન્ડિયન છોકરાઓ સ્ટુડન્ટ્સ અત્યારે ફસાયેલ છે અને કોરોના વાયરસ અત્યારે અમારી સિટીમાં પણ ફેલાયેલ છે. સવાડા, ચીનમાં હાલમાં ચાલી રહેલા કોરોના વાયરસ અંગે આપણે સૌ જાણીએ છીએ. હાલ ચીનમાં અભ્યાસ કરતા શ્રી માતંગ જગદીશભાઈ ગોર, કે જેઓ ધનસુરાના વતની હતા, જેઓ આજે સવારે ધનસુરા ખાતે પોતાના વતને પરત આવતા આરોગ્ય વિભાગ મેડિકલ ઓફિસર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બેસાડાને જાણ થતાં તેમની તરત જ વિઝિટ મુલાકાત લઈ અને આ અંગે જરૂરી મેડિકલ પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં અમને જોતા કે એમનામાં એવા કોઈ વાયરસના લક્ષણો જણાયા નથી.